नमस्कार मित्रों, EITI यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, आ वीडियो ITI ना ऑटोमोबाइल विभाग ना ट्रेड मिकेनिक मोटर व्हीकल, मिकेनिक डीजल, मिकेनिक ट्रेक्टर ना तालीमार्थियों माटे बनावामां आवेल छे। मित्रों, आजे आपणे आ वीडियो में स्टेरिंग सीस्टम विशेनी जानकारी मेळवशुं। मित्रों, स्टेरिंग सीस्टम नी जरूरियात केम? मित्रों, वाहन ने चलावती वक्त डाबी के जमणी बाजू वाहन ने वणाक लेवा माटे स्टेरिंग सीस्टम की जरूरत पड़े छे। तो चलो मित्रों, स्टेरिंग सीस्टम ना मुख्य भागों विषय की जानकारी मेळवीए। तो पहलू छे स्टेरिंग व्हील, अने बीजू छे आउटर ट्यूब, त्रीजू छे रेक एंड पिनियन, चौथू छे टायरोड, अने पांचमू स्टेरिंग नकल। मित्रों, सौ प्रथम आपणे स्टेरिंगनुं कार्य विषे जानकारी मेळवी लईए। हवे स्टेरिंग सीस्टम कार्य केवी रीतना करे छे? मित्रों, ज्यारे वाहन चलावनार स्टेरिंग व्हीलने फेरवे छे त्यारे तेना लीधे स्टेरिंग व्हीलनी साथे जोड़ेल आउटर ट्यूबनी अंदर एक कनेक्टिंग रोड राखेलो होय छे। तेना छेड़े एक पिनियन गियर फरे छे जेनी साथे रेक कनेक्ट करेल होय छे। જ્યારે સ્ટેરિંગ વ્હીલને જમણી બાજુ એટલે કે ક્લોકવાઇઝ ફેરવવામાં આવે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, ત્યારે રેક ડાબી બાજુ મૂવ થશે, અને જ્યારે ડાબી બાજુ સ્ટેરિંગ વ્હીલ ફેરવવામાં આવે ત્યારે રેક જમણી બાજુ મૂવ થશે, અને તેના લીધે ડ્રોપ આર્મ અને નકલ આર્મ મૂવ થશે, અને આ મૂવમેન્ટના આધારે વ્હીલ ડાબી કે જમણી બાજુ વળશે। મિત્રો, કદાચ તમને ન પણ ખ્યાલ આવ્યો હોય કે સ્ટેરિંગ વ્હીલ જ્યારે જમણી સાઈડ ફેરવીએ છીએ ત્યારે રેક ડાબી બાજુ કેમ ખસે છે, અને ડાબી બાજુ સ્ટેરિંગ ફેરવીએ છીએ ત્યારે રેક જમણી બાજુ કેમ ખસે છે। તો મિત્રો, આકૃતિમાં બતાવેલ છે કે ધારો કે આ પિનિયન ગિયર છે, આ પિનિયન ગિયરને આપણે જમણી બાજુ ફેરવીએ ત્યારે શું થશે? જ્યારે જમણી બાજુ ફેરવશું ત્યારે રેક એની વિરુદ્ધ દિશામાં ખસશે, અને જ્યારે એને ડાબી સાઈડ ફેરવશું એટલે કે ઉલટું ફેરવશું ત્યારે એની વિરુદ્ધ દિશામાં એટલે કે જમણી બાજુ ખસશે। મિત્રો, પહેલાં આપણે સ્ટેરિંગ સિસ્ટમના ભાગોના નામ જોયા, હવે ત્યાર પછી એના વિશે થોડી જાણકારી મેળવી લઈએ। તો મિત્રો, પહેલું છે સ્ટેરિંગ વ્હીલ। મિત્રો, સ્ટેરિંગ વ્હીલ પ્લાસ્ટિક અથવા હાર્ડ રબરમાંથી બનાવવામાં આવે છે। સ્ટેરિંગ વ્હીલને સ્ટીયરિંગ શાફ્ટ સાથે ફિટ કરવા માટે સ્ટેરિંગ વ્હીલ અને સ્ટેરિંગ શાફ્ટમાં ખાંચા પાડવામાં આવેલા હોય છે, જેથી તે અરસપરસ એકબીજા સાથે કનેક્ટ રહે, અને તેની સાથે નટબોલ્ટ વડે તેને ફિટિંગ કરવામાં આવે છે। હવે બીજું જોઈએ આઉટર ટ્યુબ। મિત્રો, આઉટર ટ્યુબ એક નળાકાર પાઇપ જ હોય છે જેની અંદર એક સ્ટેરિંગ રોડ રાખેલ હોય છે, જેને બુશની મદદથી ફિટ કરવામાં આવતો હોય છે। બે સાઈડ બુશિંગ લગાવવામાં આવતા હોય છે, જેનાથી શું થશે મિત્રો કે તે અંદર સરળતાથી ફરી શકશે, જેનો એક છેડો રેક સાથે અથવા સ્ટેરિંગ બોક્સ સાથે જોડવામાં આવતો હોય છે। હવે ત્રીજા નંબર પર છે રેક અને પિનિયન। મિત્રો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેક અને પિનિયનમાં ખાંચા પાડવામાં આવેલા હોય છે, જે એકબીજાને પરસ્પર જોડેલા રાખે છે, જેથી જ્યારે સ્ટેરિંગ વ્હીલ ફેરવવામાં આવે છે ત્યારે સ્ટેરિંગ રોડ દ્વારા પિનિયન ફરે છે, અને તેના લીધે રેક ડાબી કે જમણી બાજુ ખસે છે। આમ રેક અને પિનિયનમાં પિનિયનની રોલિંગ મોશનને રેક દ્વારા રેસિપ્રોકેટિંગ મોશનમાં ફેરવવામાં આવે છે। હવે ચોથા નંબરનો જોશું ટાયરોડ। મિત્રો, ટાયરોડને રેક અને સ્ટેરિંગ નકલ વચ્ચે જોડવામાં આવે છે, જે રેકની મૂવમેન્ટને સ્ટેરિંગ નકલ સુધી પહોંચાડે છે। મિત્રો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટાયરોડમાં વચ્ચે એક્ઝિસ્ટિંગ સ્ક્રૂ ટાઈપ હોય છે, જેનાથી શું થશે કે જ્યારે વ્હીલ એલાઇનમેન્ટ કરવાનું હોય છે ત્યારે આમાંથી એની લંબાઈ એડજસ્ટ કરવામાં આવતી હોય છે, જે વસ્તુ આપણે હવે પછીના ટોપિકમાં જોશું। મિત્રો, હવે પાંચમું જોઈએ સ્ટેરિંગ નકલ। મિત્રો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્ટેરિંગ નકલને ટાયરોડ અને વ્હીલ વચ્ચે જોડવામાં આવે છે। સ્ટેરિંગ નકલ મુખ્યત્વે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે। મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો, અને હા, કોમેન્ટ ખાસ કરજો કે તમને આ વિડીયોમાંથી શું જાણવા મળ્યું, અને અમારા આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।